ગાઈઝ આજની સવાર બહુ વહેલી પડી ગઈ છે, કારણ કે હું વહેલો ઉઠી ગયો છું. 6:15 ની આજુબાજુ થયું છે. એન્ડ તમે જોઈ શકો છો એક પ્યારી એવી બર્ડ આપણી મેળી આવીને બેસી ગઈ છે. અને જોઈ શકો છો એ ચકલી ને કબૂતરને બધા ઉડી જ રહ્યા છે. એટલે બહુ વહેલી સવાર છે. એન્ડ ત્યારબાદ આપણી ફેની, આ નામ ફેની છે, જે ભાઈ પાસે છે પહેલાં હતી, એણે મને કીધું છે કે આ નામ ફેની છે. એન્ડ હા આપણો ડોનાટ, હાઉ આર યુ, એને આપણો ગોલ્ડી મળતો નથી એટલે ઘરે જ છે, હમણાં જ હતો અહીંયા અને રમતો રખડતો બિચારો. એન્ડ હાલો આપણે આપણા જે પેટ છે એને બહાર કાઢી લઈએ. તો ધીમે એકથી ઉપાડ્યા બાદ આ એક ઉપર સહીને એટલો વજનવાળો એકલો છે. ઉપાડ્યા બાદ અહીંયા આને મૂકી દઈશ અને ઓટોમેટિક એના જે ડોર છે એને હું ખોલી નાખીશ એટલે ઓટોમેટિક એ બહાર નીકળી જશે. ચાલો બીજા ગિની પિગને પણ બહાર લઈ લઉં. ગાઈઝ ગિની પિગ પણ બહાર આવી ગયા છે, એની પણ આપણે કેજ ખોલી નાખીએ છીએ. એન્ડ આજે આપણે કરવાના છે આપણે જે માછલી ઘર છે એની સાફ સફાઈ. તો ચાલો અહીં છીએ. એનું જે ડબલું અને ડબલું અહીંયા જ રહેશે, એનું એમાં વોટર ભરેલું હોય, રાતને કોઈમાં પાણી ખાલી થઈ જાય એના બાઉલમાં તેમાં નાખવા. કોથળા આપણે બહાર રાખી દઈએ. એન્ડ રૂમમાં ખૂબ અંધારો છે. સૌથી પહેલાં માછલી તમે જોઈ શકો છો બધા ઓટોમેટિક નીકળી ગયા બહાર. હા ખબર છે સવારના હું બહાર કાઢીને ખોલી દઉં, મારો તો હું ન ખોલું, કાકા ખોલે. આપણે પાણીને ઉપર રાખવાનું છે તો ત્યાં બહાર જાઉં છું અને આપણો કબૂતર જે મેલ છે એનો ભેગો લેતો જાઉં. આગળ જઈએ ને એને હું ઉડાડી દઈશ ને જોઈએ ઘરે આવે છે કે નહીં. તો ચાલો હું ત્યાં જઈએ ને ત્યારે તમને કહીશ. હું અત્યારે આવી ચૂક્યો છું સામે આપણું ઘર છે આ લાઈનને જે પૂરી થાય ત્યાં. એન્ડ આપણા હાથમાં પિજન છે અને પિજનને મેં ઉડાડી દીધું છે. જોઈ શકો છો ઉડતું ઉડતું સીધું ઘર બાજુ જ ગયું. એન્ડ ટર્ન લઈ લીધો છે એટલે એક બે રાઉન્ડ મારીને ઘરે જશે. તો ચાલો હું અત્યારે બધા ગામમાં કામ પતાવી ઘરે જાઉં, ત્યારબાદ તમને મળું. તો ગાઈઝ અત્યારે થવાની છું માછલી ઘરની સફાઈ. એન્ડ સૌથી પહેલાં અહીંયા ઉપરથી ઓલી નળી છે એને ઉતારીશ અને ત્યારબાદ આ માછલી ઘરને સાફ કરી એન્ડ ત્યારબાદ તમને ડાયરેક્ટ મળું. તો ગાઈઝ અત્યારે આ ફિશ ટેન્ક આખો ખાલી થઈ ગયો છે, જોઈ શકો છો. અને ત્યાં સાઈડમાં છે અહીંથી પણ બધું જો સાફ થઈ ગયું છે, આમ હાથ મારતા જ બધું સાફ થઈ જાય છે. એન્ડ આપણી માછલીઓ બાઉલમાં છે એન્ડ હું આમાં પાણી ભરવાનું ચાલુ કરું અને પાણી ભરાઈ જાય ત્યારબાદ આ ફિશ ટેન્ક ખાલી કરી ત્યારબાદ તમને ડાયરેક્ટ મળે. અત્યારે બીજો ફિશ ટેન્ક પણ સાફ થવા આવ્યો છે. હા એન્ડિંગ પોઝિશન છે જોઈ શકો છો. અહીંયા કાચમાં જે એના ડાઘા છે તમે લૂછીને એકા છે, ઓસ્કાસ આપણી આમાં છે. અને આ શું છે કે આપણા બધા સૂતા છે અત્યાર સુધી, જોઈ શકો છો. સૌથી પહેલાં આપણી જે ફિમેલ છે એ સૂતી છે, ત્યારબાદ આપણો જે આ મેલ છે ડાયો એ પણ સૂતું છે અને ગોલ્ડી પણ સૂતું છે. સવારના આમ કરે છે કે સમુદ્રનું સૂતામાં આવું કરે છે. હું માછલી પહેલાં પાણી બદલીશ, ત્યારબાદ સૌથી પહેલાં હવે રૂમ સાફ માફ કરી, ત્યારબાદ બહાર પણ એવી જ ગંદકી છે જોઈ શકો છો. આ વરસાદ અને આ પવન છે લોહી પી ગયા છે એટલે હવે આ બધું સાફ કરવું જોઈએ. જોઈ શકો છો તમારી મેળીની હાલત બહુ ખરાબ છે. એન્ડ ટર્ટલને પણ આપણે સરખી રીતના રાખવા જોઈએ. એન્ડ કબૂતરનું પાણી જ મેં વાર રાખી દીધું છે, ચણ નીચે જ છે, ચણ થોડીક પછી આપીશ. એન્ડ આ બધા એને થોડીક એવી તાજી ગદબ આપી દો. ગિની પિગની પણ ગદબ પૂરી થઈ ગઈ છે તો એને પણ થોડીક એવી આપી દો. ગિની પિગ માટે આટલી ગદબ ઘણી રહેશે, અલે આટલી ગદબ ગિની પિગ માટે ઘણી. એન્ડ આમાંથી થોડીક એવી પહેલાં હું તોડીને ત્યારબાદ તમને. ઓકે ઇઝ મેં આમાંથી આટલી કચ એવી ગદબ તોડી લઈ લીધી છે. એન્ડ હવે હું આ બધાને ગદબ આપી દઈશ. ગોલ્ડી આપણો ઉઠી ગયો છે, નાનો બેબી મો દીકરો ઉઠી ગયો બચ્ચા. હલો 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 બચ્ચા. ત્યારબાદ હલો માછલી ઘરના પાણી સાફ કરું, ત્યારબાદ આ ટેન્ક અને બધું એવું બધું સાફ કરી રૂમ સાફ કરું, ત્યારબાદ તમને ડાયરેક્ટ મળું. તો ગાઈઝ અત્યારે ફિશ ટેન્ક આપણા બધા સાફ થઈ ગયા છે. અત્યારે બપોરના અંદાજે 5-6 જેવું થવા આવ્યું હોય છે. એન્ડ માછલી ઘર બધા ચાલુ, ફિલ્ટર ચાલુ થઈ ગયા છે બધાના. આમાં આપણી મોલીને મેં રાખી દીધી છે, આમાં આપણી એક બેબી છે એને જ છે. એન્ડ આપણા કેટ્સ અહીંયા છે અને આ બધું તમે ધૂમ નાખી દીધું છે, કારણ કે હવે સાફ કરવાનું હોય પછી બહુ ટાઈમ નાય બહાર છે એટલે આને હમણાં હું નીચે મૂકી આવીશ. એન્ડ મેડી બેડીમાં બધું ઘણા વાયરું હોય, વરસાદ વરસાદ જેવું છે નહીં. શું કહે રેબિટ અને આપણા ગિની પિગને અમે ઘાસ આમાં રાખી છે, હવે આપણે ઘાસ આમ જ્યાં ત્યાં નહીં મૂકીએ, આની અંદર જ આની ચોકીની અંદર જ મૂકશું. એન્ડ અહીંયા કચરો બહુ ભેગો થઈ ગયો છે, કચરાવાળા ભાઈ ક્યારે આવે કંઈ ખબર નહીં. ચાલો હું જાઉં અને પહેલાં સૌથી પહેલાં બધો કચરો છે એ બહાર એક ઢગલી કરી અમે જ્યાંથી કચરાવાળા ભાઈ લઈ જાય એની રીતના.
ચાલો હું આ બધો કચરો અહીંયા એક એક કરીને નાખું અને ઘેર બધા આપણામાં થોડુંક પાણી નાખી દઈશું એટલે આ બધા પણ રહી શકે. એમ એવું છે આ કદના પાણીને શું કરે કંઈ ખબર જ ના પડે. તો ચાલો હું આ બધો કચરો છે બધો કચરો લઈ અને નાખીને ત્યારબાદ તમને. ગાઈઝ અત્યારે મેળીની સાફ સફાઈ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ છે. વાતાવરણ પણ સારું છે, કબૂતર પણ બેઠા છે. તો હું મળું તમને સીધો સાંજે. તાલંગ ગુડ ગાઈઝ. હું અત્યારે બહાર ગયો હતો, નાના ઘરે આવ્યો છું. નીચે બધા નદી મેં ખોયેલા જ છે અને કબૂતરની જગ્યાએ જ નહોતા બેઠા. તો હું ગોઈતા મેં આપણે એની જગ્યાએ પણ નહોતા, અહીંયા પણ નહોતા, અહીંયા પણ નહોતા. તો મેં આવતા આવતા ધ્યાન પડી ગયું, અહીંયા આવીને બેઠા છે. તો આને કાઢવા માટે તો આપણે કાવતરા કરવા પડશે. જોઈએ છો અહીંથી ઉડી જાય તો બહુ સારી વાત કહેવાય. લાકડીઓ ખાલી બેસી જાય તો આવી જાય, નહીં બેસે. આપણે એક કામ કરો, ચાલો આને ઉડાડવાનું જ કરીએ. મને લાગે આ એમ નથી આવવાને. એક કામ કરો, હું આને સૌથી પહેલાં પકડી અને ત્યારે નીચે જઈને ત્યારે ડાયરેક્ટ તમને હું મળું. અત્યારે કબૂતરને અંદર પૂરી દીધા છે, હું અત્યારે આવી ગયો છું નીચે અને લઈ આવ્યો છું દૂધ. લઈ આવ્યો તો આપણા કેટ્સ માટે દૂધ. તો આપણે એને દૂધ આપવાનું છે. તો બધા કેટન રેડી છે, ફિમેલ પણ નીચે છે, આ પણ અહીંયા છે અને આપણું ગાંડો પણ અહીંયા છે. ચાલો હું દૂધની કોથળી ખોલું અને મેં દૂધ નાખું. ત્યારબાદ અને પાણી વાણીનું બધું ઓકે છે, આગળનું બધું પાણી પી જાય છે એવું કરવા. સાચું કહું છું, ઇતના રેપડ પડા કે ના આ બધી પાણી પીધે રાખે. અને ગરમી જેવી છે એટલે પાણી એને જોઈએ છે. તો કાંઈ વાંધો નહીં, એટલે હું હવે પહેલાં દૂધ આપું ત્યારબાદ તમને. અત્યારે કંઈ દૂધનું રેપિંગ તો ખુલી ગયું છે, ચાલો આપણે આ બેને દૂધ આપી દઈએ. આમાં અત્યારે આટલું દૂધ આપી દઉં, આમાં આટલું ઘણું અને આમાં આટલું ઘણું. તો બેને પહેલાં આટલું આટલું દૂધ આપું, પી જશે તો હજી એટલું બધું વધ્યું છે કે આપણે આપી દઈશું અત્યારે. અને અહીંયા મૂકી દઉં, આપણી નાની બેબી હજી આવી નહીં. ચાલો બચ્ચું, તને દૂધ નહીં ભાવતું? ના દિવસ તો અહીંયા ના અહીંયા આવું નહીં, ના વળી. ચાલ દૂધ પી લે, દૂધ તો તને ભાવતું જોઈએ ને. ચાલો ચાલો ચાલો, ક્યુટ 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 દૂધ પીવે. ત્રણે ત્રણ નમૂના દૂધ પીવે છે. અને આ બધાને ગદબ તો અત્યારે છે એટલે ગદબ નાખવાની જરૂર નથી. આને થોડીક એવું હમણાં નાખી દઈશ, પણ એની પહેલાં એને ગદબ બધી કાઢવી જશે. બેલ્ટ અહીંયા લટકાવી દીધા, બહાર લઈ ગયો તો આજે બહાર પણ આવતા જ નથી. બહાર લઈ ગયો તો એટલે મારા કાકા, એટલે કાકા એને પપ્પા આવ્યા હતા ઘરે, પપ્પા બહાર લઈ ગયા હતા પણ એ તો બહાર જ નહોત્યા. પપ્પાએ પાછા બેલ્ટ આવે લટકાવી દીધા. તો હવે હું બીજું તાજના વ્લોગમાં એ કહેવાનું છે કે મળીએ સીધા નવા વ્લોગ સાથે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ સીધા નવા વ્લોગ સાથે. તલાંગ ગુડ.